केंद्रीय गृह प्रधान अमित शाह ने अमदावादियों ने 800 करोड़ विकास कार्यों ने भेट। अंजलि जंक्शन पर चार लेन फ्लायओवर कर लोकार्पण, आ साथ ही बे फ्लायओवर खातमुहूर्त, पीएमएवाय ईडब्ल्यूएस 4,439 आवासों करशे ड्रॉ। नवसारी जिल्लाना 8 गामों नगरपालिका में सामेल थवानुं कर्यो इनकार। नवसारी नगरपालिकाना हद विस्तरण माटे छेल्ला 2 वर्षथी चाली रही छे कामगीरी, जो के 8 गामना सरपंचोए दावो कर्यो के तमाम गाममां विकासना कामों चालू छे, जो तेओ नगरपालिकामां जोडाशे तो गामनो विकास रूंधाई शके छे। दिवाळी अने नवा वर्षना त्यौहारने लई सचिवालयमां गुरुवार सुधी वेकेशन, सरकारी कचेरीमां 6 दिवसनी रजा जाहेर। कच्छना भूजमां 700 बाळकोए प्रभात फेरी काढी लोकोने फटाकडा न फोड़वा अपील करी। बाळको 3 दिवस सुधी रेली योजीने प्रदूषण न करवा जागृत करशे। दिवाळी अने नवा वर्ष पर रात्रे 8-10 सुधी ज फोड़ी शकाशे फटाकड़ा। पोलीस कमिश्नरे सतत बीजा वर्षे पण 2 कलाक ज फटाकड़ा फोड़वा मुद्दे जाहेरनामू बहार पाड्यू। आ साथे विदेशी फटाकड़ा, ऑनलाइन फटाकड़ानुं वेचाण, जोखमी फटाकड़ा, चाइनीज तुक्कल पर मुख्य प्रतिबंध। जाहेरमां कचरो फैलाय ते रीते फटाकड़ा फोड़नार सामे पण थशे पोलीस फरियाद। સુરતમાં ડેન્ગ્યુ લીધો વધુ એકનો ભોગ। છેલ્લા કેટલાક દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ 14 વર્ષના બાળકનું ડેન્ગ્યુના કારણે થયું મોત। મહત્વનું છે કે સુરતમાં 2 દિવસ પહેલા પણ એક મહિલાનું ડેન્ગ્યુના કારણે મૃત્યુ થયું હતું। ગુજરાત એટીએસમાં કન્ડક્ટરની 2,389 જગ્યા માટે અરજીઓ બહાર પડી। ધોરણ 10 પાસ યુવાનો કરી શકશે અરજી। 30 નવેમ્બર અરજી કરવાની અંતિમ તારીખ। 5 વર્ષ સુધી 16,000 ફિક્સ પગાર મળશે। અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશનની અસર તળે સાપુતારામાં પવનની ગતિ વધી। ડાંગમાં ભારે પવનથી સાથે વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાઈ। ચોમાસામાં થયેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમના ઇતિહાસમાં પ્રથમ વખત ઓક્ટોબરના એન્ડમાં 1,30,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। અનુથર ડેમ અને લો પ્રેશર સિસ્ટમથી વરસાદને કારણે હેવી ઇનફ્લો આવતા 11 દરવાજા ખોલી દેવામાં આવ્યા। ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનો ચમકારો વધ્યો। અમદાવાદમાં પ્રથમવાર પારો 20 ડિગ્રીથી નીચે પહોંચ્યો। ગાંધીનગરમાં 16.8 ડિગ્રી। જૂનાગઢના કેશોદમાં આંખલાના ત્રાસથી લોકો પરેશાન। કેશોદના મુખ્ય રસ્તાઓ પર નગરપાલિકા વિરુદ્ધ લાગ્યા બેનરો। બેનરમાં ધારાસભ્ય અને સાંસદના પણ લગાવ્યા ફોટો, જો કે બેનરો કોણે લગાવ્યા તે તપાસનો વિષય। દિવાળી પર્વે શામળાજી મંદિરને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું। મંદિર પરિસર રંગબેરંગી લાઇટોથી ઝળહળી ઉઠ્યું। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુએ કર્યા શામળાજીના દર્શન। સાળંગપુરમાં કાળી ચૌદશ પર્વે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત મોટી સંખ્યામાં ભક્તો યજ્ઞમાં બેઠા, તો હજારો શ્રદ્ધાળુએ હનુમાનજીના દર્શન કર્યા। કાળી ચૌદશ અને શનિવારનો ઉત્તમ સંયોગ, હનુમાનજી અને શનિદેવની ભક્તિ સાથે તંત્ર મંત્રની ઉપાસનાનો દિવસ। અમદાવાદના કેમ હનુમાન મંદિરમાં રાત્રે 12 વાગે મહાઆરતી। અમદાવાદના જગન્નાથ મંદિર પરિસર આસપાસના વિસ્તારનું કરાશે ડેવલપમેન્ટ। ટ્રાફિક અને પાર્કિંગનો સૌથી મોટો પ્રશ્ન થશે હલ। આ સાથે જ એપીએમસી શાક માર્કેટવાળી જગ્યાનો મંદિર પરિસરમાં થઈ શકે છે સમાવેશ। જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓની માંગણીને ધ્યાનમાં રાખીને કન્સલ્ટન્ટની પણ કરાઈ નિમણૂક। અમદાવાદના સરખેજના ઘાંચીવાસમાં ભાડે રહેતા 2 મિત્રોએ ઝેરી દવા આપી આત્મહત્યા કરી। મૂળ પશ્ચિમ બંગાળના બંને યુવાનો સોની કામના વ્યવસાય અર્થે અમદાવાદ આવ્યા હતા। અરવલ્લીના મોડાસામાં મેશ્વો નદીમાં નહાવા પડેલા યુવકનું મોત। બાકરો નજીક બની દુર્ઘટના, મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ। કેશોદ અને માંગરોળ પંથકમાં માવઠાથી થયેલા ખેતીને કારણે નુકસાન, ગુજરાત કિસાન કોંગ્રેસે પ્રાંત અધિકારીને સોંપ્યું આવેદનપત્ર। નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવાની કરી માંગ। દિવાળીના તહેવારમાં ફાયર વિભાગે આવ્યું એક્શનમાં। ફટાકડાના સ્ટોલ પર ફાયર સેફટી છે કે નહીં તે અંગે શરૂ કરી તપાસ। ફાયર સેફટી વગરની દુકાનો પર કરાશે કાર્યવાહી। જામનગર પર ડેન્ગ્યુનો ભરડો વધુ કસાયો। શુક્રવારે નોંધાયા વધુ 84 કેસ। ઓક્ટોબરમાં હજુ સુધીમાં નોંધાયા કુલ
1510 કેસ. જીજી હોસ્પિટલમાંથી 85 દર્દીઓને સારવાર બાદ અપાઈ રજા. રાજકોટ શહેર અને જિલ્લામાં ડેન્ગ્યુનો કહેર. વધુ 21 કેસ. નવા કેસ નોંધાતા દર્દીઓની કુલ સંખ્યા 450 ને પાર અને સૌથી વધુ કેસ ધોરાજી, શાપર અને મેટોડામાં નોંધાયા. રાજકોટમાં ડેન્ગ્યુ બાદ કમળાનો પણ હાહાકાર. કોઠારિયા રોડ પર આવેલા મેઘાણીનગરમાં રહેતી પરિણીતાનું કમળાને કારણે મોત. હજુ અનેક દર્દીઓ સારવાર હેઠળ. વ્યારાના સુરભી ટાવરમાં અકસ્માત. રિપેરિંગ દરમિયાન તૂટી લિફ્ટ. લિફ્ટ ટેકનિશિયન કમરના ભાગેથી ફસાતા ઘવાયો. સારવાર દરમિયાન થયું મોત. સુરતમાં ચોરીનો સિલસિલો હજુ પણ યથાવત. વરાછામાં હીરાના કારખાનામાં લાખોના હીરાની ચોરી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. કામરેજમાં બે શખ્સો સામે દુષ્કર્મ અને લૂંટની ફરિયાદ. જોઈન્ટ જોય વીકેન્ડ હોમમાં 3 મહિલા અને 4 પુરુષ આવ્યા હતા તોડ કરવા. મિત્ર સાથે આવેલી મહિલા પર પોતાને પત્રકાર ગણાવી બે શખ્સોએ આચર્યું દુષ્કર્મ. વડોદરામાં પતિએ પત્ની પર કર્યો એસિડ વડે હુમલો. સયાજીગંજમાં ફુગ્ગા વેચતા દંપતી વચ્ચે થયો ઝઘડો. આવેશમાં પતિએ પત્ની પર ફેંક્યું એસિડ. મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી. સુરતમાં 42 કરોડ રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ. 7 કરોડથી વધુની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવનાર શખ્સ સામે નોંધાઈ ફરિયાદ. શખ્સે શિક્ષણ મંત્રીના પીએ તરીકે આપી હતી ઓળખ. વડોદરા એસઓજીએ નકલી નોટ છાપનારા આરોપીઓની કરી ધરપકડ. એસઓજીએ સુરતમાં આજની 5ની કરી ધરપકડ. હીરા ઘસવાનું કામ કરતા આરોપીઓ પાસેથી નકલી ચલણી નોટો ઝડપાઈ. નવસારીના કાલિયાવાડી વિસ્તારમાં દેહ વ્યાપારનો કારોબાર કરતા 3 આરોપીઓની પોલીસે કરી ધરપકડ. આરોપીઓ મસાજ પાર્લરની આડમાં વિદેશી યુવતીઓ મંગાવી કરતા હતા દેહ વ્યાપાર. સુરેન્દ્રનગરના ડોસલીધુના ગામમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ. પોલીસને બાતમીને આધારે પાડી રેડ. દારૂ બનાવવાનો આથો સહિત રૂપિયા 86,000 નો મુદ્દામાલ જપ્ત. પોલીસે વધુ તપાસ હાથ ધરી. રૂપાલી સિનેમા પાસે શહેરીજનોના ધરણા. એમડી ડ્રગ્સ વેચનારા લોકો અને પોલીસની કાર્યવાહી સામે નોંધાવ્યો વિરોધ. એમડી ડ્રગ્સના કારણે યુવાનના મોત છતાં પોલીસે કાર્યવાહી નહીં કરવાનો આક્ષેપ. અમદાવાદ રેલવે સ્ટેશને મુસાફરોને હાલાકી. જનસાધારણ એક્સપ્રેસ અને સાબરમતી ટ્રેન 12 કલાક મોડી પડતા લાગી લાઈનો. તહેવારને કારણે મુસાફરોનો ધસારો. રેલવે વિભાગની કાર્યવાહી. ભુજ બાંદ્રા ટ્રેનની 127 ટિકિટો કરાઈ બ્લોક. ખોટા નામે ટિકિટ બુક કરાવી હોવાની આશંકા. ઈ ટિકિટ કૌભાંડની તપાસ દરમિયાન કરાઈ કાર્યવાહી. સુરત એસટી સ્ટેશને મુસાફરોનો ધસારો. દિવાળી પર્વે મોટી સંખ્યામાં લોકો વતન જતા હોવાથી થયો વધારો. એસટી તંત્ર દ્વારા 1200 વધારાની બસો મૂકવામાં આવી, જ્યાં ખાનગી બસના ભાડા વધારે હોવાથી યાત્રીઓ એસટી તરફ વળ્યા. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દાહોદ રૂટ પર બસો મૂકવામાં આવી. દિવાળીના તહેવારમાં વતન જતા લોકો માટે એસટી વિભાગે અલગથી બસોની કરી ફાળવણી. વડોદરા એસટી વિભાગે તમામ રૂટ પર 45-50 વધુ બસોની કરી ફાળવણી. આગામી 5 દિવસ સુધી અલગથી બસોની કરાઈ ફાળવણી. કેવડિયા ખાતે બની રહેલા જંગલ સફારી પાર્કમાં બીજા પ્રાણીઓ લવાયા. એશિયન સિંહ અને સફેદ વાઘને લવાયા. સિંહ અને વાઘને તેમના માટે બનાવાયેલા પાંજરામાં છોડવામાં આવ્યા. ગાંધીનગર નજીક અંબોડ ગામે વધુ એક દીપડો પાંજરે પુરાયો. ઘણા સમયથી ગામના પશુઓનું મારણ કરતો હતો દીપડો, જે વન વિભાગે દીપડાને પકડવા ગોઠવ્યા હતા. 8 પાંજરા દીપડો પકડતા વન વિભાગે લીધો રાહતનો શ્વાસ. જામનગરના કલાકારે તૈયાર કરી પેઇન્ટિંગ જેવી દેખાતી રંગોળી. ચિરોળી રંગનો કરાયો ઉપયોગ. ભારે વરસાદમાં પાણીમાં થઈ ચા આપવા જતા યુવાની છબી કરી તૈયાર. કલાકાર રિદ્ધિ શેઠને રંગોળી તૈયાર કરતા લાગ્યા 60 કલાક.